હવે આગળ વાત કરીએ તો બોટાદની બોટાદ જિલ્લાના રાનપુર માર્કેટયાર્ડ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે કપાસનો ઊંચો ભાવ 2160 અને નીચો ભાવ 800 રૂપિયા બોલાયો હતો અને માર્કેટયાર્ડ તરફથી તમામ ખેડૂતોને વિનામૂલ્યે માંસનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે નવરાત્રી પ્રારંભે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા। આશરે 4000 પણ કરતાં વધુ કપાસની આવક થઈ હતી અને પ્રથમ દિવસે કપાસનો ઊંચો ભાવ 2160 બોલાયો હતો અને નીચો ભાવ 800 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ હતી। આગેવાનોની હાજરીમાં કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કપાસ વેચવા આવેલા પ્રથમ ખેડૂતને કંકુ ચોખાનો ચાંદલો કરી મોઢું મીઠું કરાવી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, તેમજ રાણપુર માર્કેટિંગ યાર્ડ તરફથી આવેલ તમામ ખેડૂતોને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમયે રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિશોરભાઈ ધાંધલ, વાઇસ ચેરમેન જેસાભાઈ બાવરિયા, ડાયરેક્ટર અરવિંદભાઈ ધરજિયા, સિદ્ધરાજભાઈ કારોત્રા, મયુરભાઈ પટેલ, કોસુભા પરમાર, પ્રતાપસિંહ પરમાર, ભૂદરભાઈ બારૈયા, સૌરભા પરમાર, ઇકબાલભાઈ પાયક, લક્કડભાઈ અસલી મલી, બાગડિયા પ્રતાપસિંહ ડોડિયા, વિજયસિંહ પરમાર, સેક્રેટરી ચંદુબા પરમાર, તેમજ રાણપુરના આગેવાન જીવાભાઈ રબારી, મનીષભાઈ ખટાણા, ધીરુભાઈ ગાગરેટિયા, ડૉક્ટર જગદીશભાઈ પંડ્યા, ડૉક્ટર ધારાબેન ત્રિવેદી, કનકબેન સાપરા, ભરતસિંહ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે સહિત અનેક આગેવાનો કપાસની ખરીદીના પ્રારંભે હાજર રહ્યા હતા। જ્યારે રાણપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિશોરભાઈ ધાંધલે જણાવ્યું હતું કે રાણપુર માર્કેટિંગ યાર્ડમાં આજે નવરાત્રિના પ્રારંભથી જ કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પહેલા જ દિવસે 4000 મણ કરતાં વધુ કપાસની આવક થઈ છે અને આગામી દિવસોમાં કપાસની આવક યાર્ડમાં વધુ થશે અને ખેડૂતોને પૂરતો સારો ભાવ કપાસનો મળી રહે તેવો અમારો પ્રયાસ રહેશે। રાણપુર પંથકના ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળી રહે અને ખેડૂત વધુને વધુ સમૃદ્ધ બને તેવી કામગીરી રાણપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવશે। વિપુલ લુહાર, ZSTV રાણપુર।